હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે સોમવાર છે અને સવાર પડી ગયું છે. હજી ઉઠ્યા, ચા પાણી પીધા, 8 વાગ્યા છે. અને બીજું અહીં આપણે આજે ખીચી બનાવવાની છે અને એમાં આપણે જે મમરી બનાવીએ ને એ મમરી, તો અહીંયા પાછળ મમ્મી ખીચીની તૈયારી કરે છે. આ રીતે પાણી મૂક્યું છે ને એમાં બધું બધું લોટ ને એવું નાખશે. તો મમરી કરશું આજે આપણે અને પછી ખીચી પણ ખાશું, કારણ કે ખીચી આપણે બનાવીએ તો આપણને બહુ ભાવે. ખીચી બનાવે, ખીચી ખાશું અને પછી આપણે પાપડ તો નહીં કરી, પણ જો મમરી હોય ને એ મમરી કરશે. તો આગળ આપણે જોઈએ. તો આ રીતે ખીચી થઈ ગઈ છે. હવે આને પછી આપણે બાફશું અલગથી પાછી. તો આ રીતે ઉપર અગાસીમાં મમ્મી કરે છે, તડકો છે બહુ જ, પણ આ રીતે સેવ પાડે છે. આપણે ખીચી અહીંયા છે તો પેલું આ રીતે કંઈક સવાર નવ્યું આવે છે. અત્યારે જે તો 8:30 થયા છે, તો એ બહુ જ તડકો છે. સામે મામાદેવના મંદિરની ધજા દેખાય છે. તો આજે કદાચ સોલારવાળા રિપેર કરવા માટે પણ આવવાના છે. જે સોલાર છે ને એમાં નીચે જે આવા પાઇપ હોય ને, આ રીતે એ તડકાના સડી ગયા છે તો તૂટે છે. તો એ પછી આ જે પાઇપ હોય ને એ સ્લાઇડ થઈ જાય, તો આજે રિપેર કરવા માટે પણ આવવાના છે. તો જો રિપેર કરવા આવશે ત્યારે દેખાડશું કે કેવી રીતે રિપેર કરે છે, શું છે. આ રીતે જમવાનું થઈ ગયું છે. ગુવારનું શાક, રોટલી, અથાણું બધું બનાવ્યું છે. અને આ બાજુ આપણા પોપટને ખબર પડી ગઈ કે જમવાનું થઈ ગયું છે એટલે તરત આવી ગયો અને રોટલી ખાઈ છે. આવી રીતે ચિરાગ આ બાજુ ટીવી જોવે છે અને આ બાજુ આપણી સાડી પડી છે. આપણે જે ભરતા છીએ ને, ભરવાના છીએ ને, એ વાળી ટીવી ચાલુ છે ને. આ રીતે અહીંયા રોટલી થાય છે, પછી એને જમવું હોય આવજો. અત્યારે સાંજના વાગ્યા છે 6. ચિરાગ તો ક્લાસે વયો ગયો છે ને આપણે બસ કંઈક કંઈક કરીએ છીએ. તો મમ્મી પાછળ અહીંયા ઉપવાસ બનાવે છે, તો આપણે પૂછીએ ને કે કેવી રીતે બનાવ્યું. હલો, જય શ્રી કૃષ્ણ. બધાને ઉપવાસ શીખીએ છીએ. હાલો બધા તો ચા રીતે આનું છે, તલ છે ને, હા, તલ, વરિયાળી, ધાણા દાણા થોડાક પડ્યા હતા એટલે નાખી દીધા. આપણા મેંગો ભાઈ અહીંયા રમે છે. ચિરાગ ગયો એટલે બહુ રાડું પાડી થોડીક વાર, પછી શાંતિથી બેસી ગયો. કા હમણાં આવશે પછી ત્યારે રાડું પાડશે. મમરી બનાવી હતી ને એ આમ તો સુકાઈ ગઈ છે થોડીક વાર, થોડી ઘણી. હજી પાછી કાલે એક દિવસ રાખવાની થશે ને પછી આપણે તળશું. તો આ રીતે આટલી થઈ છે. તો મુખવાસ બની ગયો છે આ રીતે. અને સૌથી પહેલાં આપણે જેમ આપણા મેંગો ભાઈ બધી વસ્તુ ખાવા આવી છે એટલે મુખવાસે સૌથી પહેલાં એને ખાઈ લીધો છે. તો એને ભાઈઓ ને જો આ જેટલો આપ્યો તો બધું ખાઈ ગયો અને આ રીતે આપણે બૈણીમાં ભરી દઈશું. તો અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને આપણે જમવામાં બનાવ્યું છે મસાલાવાળી ઇડલી. તો તમને દેખાડું કે કેવી રીતે બનાવીએ. તો આ રીતે જો આપણે ઇડલીનું બેટર બનાવીએ ને એ છે, અને આ મસાલો છે જે બટેટાવાળાનો મસાલો હોય ને એ રીતનો. અને પછી આ વાટકી હોય ને નાની, એમાં થોડું આ બેટર નાખવાનું, પછી પાછું મસાલો નાખવાનો અને પાછું ઉપરથી ઇડલીનું બેટર નાખી દેવાનું. અને પછી આ રીતે પછી મૂકી દઈએ એટલે આપણે મસાલાવાળી ઇડલી તૈયાર તો થઈ જશે. એટલે બતાડું કે કેવી થઈ છે. તો આ રીતે મસાલા ઇડલી તૈયાર થઈ ગઈ છે. અંદર આ રીતે ઓપન કરીએ એટલે વચ્ચે આપણને નાની વચ્ચે આપણને મસાલો દેખાય. તો આવી રીતે મસાલા ઇડલીની એક પ્લેટ થઈ ગઈ છે, બીજી મમ્મી ભરે છે. પાછા આપણે મૂકીને પછી જમવા બેસી. આ રીતે તો આપણી આ મસ્ત મજાની ઇડલી ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે આવી રીતે અંદર મસાલાવાળી. અને આનો શેપ છે ને જો આ રીતે મફિન જેવો લાગે છે. આપણે મફિન્સ મળે ને કેક એ રીતના, તો જેના મફિન્સ ઇડલી ખાવી હોય એ આવી જાઓ. ચિરાગ આવી ગયો છે ત્યારે, આજ થોડોક વહેલો આવી ગયો ને જમે છે. ભાખરી, ચા અને ઇડલી બનાવી હતી, કારણ કે એને બહુ ઇડલી ખાવાની ઈચ્છા નહોતી. ચા ભાખરી કરી રાખી,
અને આપણું મેંગો ભાઈ ક્યાં ગયું હે? આડ્યું જો ભાખરી ખાય છે, કેટલું બધું ખાધું તો અત્યારે થોડુંક તો ખાશે જ. તો ચલો આજે જે જે કર્યું એ તમને દેખાડ્યું, હવે પાછા કાલે આપણે નવો વિડીયો સ્ટાર્ટ કરશું. તો આજનો વિડીયો પણ જોઈ લેજો અને રોજ વિડીયો જોતા રહેજો.